नमस्कार विद्यार्थी मित्रों, फरी एक वक्त अपने आ विडियो लेक्चर ना माध्यम थी मळ्या छे। त्यारे आप दरेक विद्यार्थीओनुं आ विडियो लेक्चर नी अंदर स्वागत छे। मित्रों, छेल्ला विडियो लेक्चर नी अंदर आपणे चुंबकीय चाक मात्रा बरोबर इलेक्ट्रॉन जे कक्षामां परिभ्रमण करे छे एमनी चुंबकीय चाक मात्रानुं सूत्र छे ई मेळव्युं, जेने आपणे कक्षीय चुंबकीय चाक मात्रा अथवा चुंबकीय डायपोल मोमेंट कहीए छीए। एनुं सूत्र आपणे मेळव्युं हतुं न्यू एम बराबर ईना छेदमां 2me इंटू एल। आवो आपने कक्षीय चुंबकीय चाक मात्रानुं सूत्र मेळ्युं हतुं। इलेक्ट्रॉन होय तो एनी माटे माइनस ई आवशे बराबर, एनी कक्षीय चुंबकीय चाक मात्रा अने एनुं कोणीय वेगमान छे आपने ख्याल छे, इलेक्ट्रॉननी अंदर विरुद्ध दिशामां होय छे बे बराबर। कोणीय वेगमान अने कक्षीय चुंबकीय चाक मात्रानी दिशा परस्पर विरुद्ध होय छे जो इलेक्ट्रॉन होय तो, परंतु कोई धन भारे कण होय तो बंनेनी दिशा एक होय छे। ત્યારબાદ આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો પણ જોયો હતો, મ્યુ એલ ના છેદમાં એલ બરોબર, એને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે, એ આપણે મળ્યું હતું ઈ ના છેદમાં 2m જેટલું। ઇલેક્ટ્રોન માટેનું મૂલ્ય છે, આ ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય છે ઇલેક્ટ્રોન માટે કેટલું મળ્યું હતું, તો 8.8×10^10 કુલમ પ્રતિ કિલોગ્રામ, એટલું મૂલ્ય છે ગાયરોમેગ્નેટિક રેશિયોનું મૂલ્ય ઇલેક્ટ્રોન માટે આપણે મેળવ્યું। આજે આપણે થોડીક ચર્ચા કરવાની છે કે બોહર નામના વૈજ્ઞાનિક છે અજી તરકાકો, ખરેખર તો આ ટોપિક છે એ બીજા ભાગની અંદર પરમાણુઓ ચેપ્ટરનો છે, પરંતુ અહીંયા બહુ ડીપમાં આપણે ચર્ચા નહીં કરીએ બરોબર। સૌપ્રથમ તો બોહર નામના વૈજ્ઞાનિક કે જે અજી તરકાકો, જેને બોહરનો અજી તર્ક કહેવામાં આવે છે, કે ભાઈ ઇલેક્ટ્રોન છે જે કક્ષામાં પરિભ્રમણ કરે છે તો એની જે કક્ષીય ચુંબકીય ચાક માત્રા છે બરોબર, દરેક કક્ષાઓ માટે એની જે કક્ષીય ચુંબકીય ચાક માત્રા છે એટલે કે એના આધારે એનું કોણીય વેગમાન છે કોઈ વિભિન્ન સંખ્યાનો સમૂહ ધરાવે છે, અને કઈ રીતે મળે છે તો એલ બરાબર એનએચ અપોન 2π ના આધારે મળે છે બરોબર। એનું જો કોણીય વેગમાન છે, દરેક કક્ષા છે એનું કોણીય વેગમાન કોઈ ચોક્કસ સંખ્યાનો સમૂહ ધરાવે છે, અને ચોક્કસ સંખ્યાનો સમૂહ છે આપણે કેટલો મળે તો એનએચ અપોન 2π, અથવા આમ પણ લખી શકે એન કૌંસમાં એચ ના છેદમાં 2π। આ એન ની વેલ્યુ છે, એન સી કોઈ પ્રાકૃતિક સંખ્યા છે બરોબર, અહીં એન શું છે તો એન સી પ્રાકૃતિક સંખ્યા લેવાની છે, આપણે ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન સી ન્યુક્લિયસની આજુબાજુ જે વર્તુળાકાર કક્ષાઓ આવે છે, અલગ અલગ કક્ષાઓ, અલગ અલગ કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, અને દરેક કક્ષાને કોઈ ચોક્કસ, દરેક કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું કોઈ ચોક્કસ કોણીય વેગમાન હોય છે, અને કોઈ ચોક્કસ સંખ્યા સાથે સંકળાયેલું છે, કોઈ ચોક્કસ સમૂહ સાથે સંકળાયેલું છે, એ સમૂહ છે એચ અપન 2π ના પૂર્ણ ગુણાંક। આ એન સી પ્રાકૃતિક સંખ્યા છે, એની હંમેશા આપણે એન બરાબર પ્રાકૃતિક સંખ્યા એટલે કેટલી આવશે 1, 2, 3, 4, 5 એટલે કે હંમેશા આ પૂર્ણ ગુણાંક હોય। દાખલા તરીકે એન બરાબર 1 લઈએ તો એચ અપન 2π, એન બરાબર 2 લઈએ તો 2 એચ અપન 2π, એન બરાબર 3 લઈએ તો 3 એચ અપન 2π, ટૂંકમાં આવા ગુણાકમાં હોય, ત્યારે અપૂર્ણાંકમાં હોય નહીં તો એને આપણે બોહરનો અજી તર્ક કહેશું બરોબર। બોહર નામના વૈજ્ઞાનિકે જે અજી તર્ક આપ્યો એટલે કે બોહરનો અજી તર્ક, એની અંદર આપણને સૂત્ર શું મળે છે તો એલ બરાબર એનએચ અપન 2π। આ સૂત્ર કઈ રીતે આવ્યું તો એને પ્રાયોગિક અવલોકનના આધારે સૂત્ર છે મેળવ્યું છે બરોબર, એને પ્રયોગો કર્યા એના આધારે દરેક કક્ષાનું કોણીય વેગમાન મેળવ્યું તો હંમેશા એ એચ અપન 2π ના પૂર્ણ ગુણાકમાં મળે, અને એન છે એની જગ્યાએ આપણે પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4, 5 લઈએ, એચ શું છે તો એચ છે એ પ્લાન્કનો અચળાંક છે, એચને શું કહેવામાં આવે છે પ્લાન્કનો અચળાંક, પ્લાન્ક નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને નામ આપવામાં આવ્યું છે પ્લાન્કનો અચળાંક, એની વેલ્યુ હંમેશા કેટલી લેવામાં આવે છે તો 6.726×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, તો પ્લાન્ક અચળાંકની વેલ્યુ 6.726×10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ, આ મૂલ્ય આપણે યાદ રાખશું કારણ કે આગળ પણ બીજા ભાગની અંદર પણ આપણે એનો ઉપયોગ આવશે બરાબર, પ્લાન્કના અચળાંકની વેલ્યુ। તો આ રીતે બોહર નામના વૈજ્ઞાનિકે જે અજી તર્ક આપ્યો એમાં એલ બરાબર કેટલા લીધા એને જપન 2π। હવે આગળ આના આધારે આપણે એની ચુંબકીય ચાક માત્રા છે એ મેળવી છે, અને પછી આપણે બોહર મેગ્નેટ્રોન એટલે કે ન્યૂનતમ ચુંબકીય ચાક માત્રા બરાબર, એની પ્રારંભિક ચુંબકીય ચાક માત્રા, શરૂઆતની પ્રારંભિક એની ચુંબકીય ચાક માત્રા એ આપણે ન્યૂ મિનિમમ મેળવશું, તો ન્યૂ એલ બરાબર આપણી પાસે સૂત્ર છે
તો e ના છેદમાં 2me ઇનટુ l એમાં આપણે l ની કિંમત છે એ મૂકવાની છે બરાબર અને આપણે μ મિનિમમ મેળવ્યું છે તો મિનિમમ મેળવવા માટે આપણે n આપણે મિનિમમ લેવા પડશે ખ્યાલ આવે છે તો પહેલા તો આપણે μe μl બરાબર શું લખશું e ના છેદમાં 2me અને l ની જગ્યાએ કિંમત મૂકી દો nh ના છેદમાં કેટલા આવશે 2π આપણે μl મિનિમમ મેળવવા છે તો સમોસા μ મિનિમમ કેટલા હોય તો મિનિમમ મેળવવા માટે આપણે n ની મિનિમમ વેલ્યુ લેવી પડે n ની મિનિમમ વેલ્યુ કેટલી હોય લઈ શકાય તો 1 લઈ શકાય બરાબર જેને બોહર મેગ્નેટોન પણ કહેવામાં આવે છે અને શું કહેવામાં આવે છે બોહર મેગ્નેટોન આ જે ચુંબકીય ચાકમાત્રા મળશે એને આપણે એની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા બરાબર શરૂઆતની એની ચુંબકીય ચાકમાત્રા અથવા તેને પ્રારંભિક એની ચુંબકીય ચાકમાત્રા પણ કહે છે પ્રાથમિક ચુંબકીય ચાકમાત્રા પણ કહેવામાં આવે છે મ્યુઅલ મિનિમમ બરાબર શું આવશે તો e ગુણ્યા n ની વેલ્યુ 1 લેશું એટલે h ના છેદમાં 2π ગુણ્યા 2 એટલે 4π n તો μl મિનિમમ આપણે કેટલા મળશે તો એની વેલ્યુ મેળવવા માટે આપણે દરેક ની કિંમત મૂકી દીધી e એટલે ઇલેક્ટ્રોનનો વિસભાગ 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ગુણ્યા h h એટલે પ્લાન્ક નો અચળાંક તો 6.727 ગુણ્યા 10 ની માઈનસ 34 છેદમાં 4 पाई एम ई तो 4 गुणिया 3 पर 14 अने एम ई तो एम ई એટલે ઇલેક્ટ્રોન નું દળ 9.1 गुणिया 10 ની માઈનસ 31 કિલોગ્રામ આ દરેક વેલ્યુ મૂકીને આપણે આનું સાદરૂપ આપીએ તો આપણે μl મિનિમમ એટલે કે એની પ્રાથમિક ચુંબકીય ચાકમાત્રા પ્રાથમિક એટલે શરૂઆતની n બરાબર 1 હોય ત્યારે અથવા એને બોહર મેગ્નેટોન પણ કહેવામાં આવે છે તો બોહર મેગ્નેટોન કેટલું મળશે આપણે મ્યુઅલ મિનિમમ બરાબર કેટલા મળશે તો હવે આપણે કેલ્ક્યુલેટર વડે આનું સાદરૂપ આપીએ તો આપણને 9.27 ગુણ્યા 10 ની માઈનસ 24 અને ચુંબકીય ચાકમાત્રા છે એકમ શું આવશે એમ્પિયર ઇનટુ મીટર સ્ક્વેર જેટલી મળશે તો એને ચુંબકીય ચાકમાત્રા મ્યુઅલ મિનિમમ કેટલી મળશે તો 9.27 ગુણ્યા 10 ની માઈનસ 24 એમ્પિયર ઇનટુ મીટર સ્ક્વેર આને બોહર મેગ્નેટોન પણ કહેવામાં આવે છે બોહર મેગ્નેટોન બરાબર કારણ કે બોહર નામના વૈજ્ઞાનિકે આ જે માહિતી આપી એટલા માટે આને બોહર મેગ્નેટોન પણ કહેવામાં આવે છે બરાબર આ મૂલ્ય પણ આપણે યાદ રાખશું તો આ રીતે બોહર નામના વૈજ્ઞાનિકે એવું દર્શાવ્યું કે એની કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે એ મ્યુઅલ મિનિમમ છે કેટલી હોય છે 9.27 ગુણ્યા 10 ની માઈનસ 24 અને એનું કોણીય વેગમાન છે h / 2π ના કેવા ગુણાકમાં હોય છે પૂર્ણ ગુણાકમાં હોય છે આ જે ચુંબકીય ચાકમાત્રા છે એ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા આ ઉપરાંત ઇલેક્ટ્રોન છે એની આંતરિક ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવતા હોય છે તો ઇલેક્ટ્રોન છે આમ કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે બરાબર આ રીતે તો પરિભ્રમણ કક્ષામાં તો કરતા જ હોય છે ન્યુક્લિયસની આજુબાજુ પણ પોતે પણ પોતાના સ્થાનની આજુબાજુ પણ પોતાની ધરીની પોતાના ધરીની ફરતે પણ પરિભ્રમણ કરતા હોય છે આપણે ખ્યાલ છે કે ભાઈ પૃથ્વી છે એ સૂર્યની આજુબાજુ તો ફરે છે પણ પોતે પોતાની ધરીની આસપાસ એ ફરે છે તો ધરીની આસપાસ ફરે એની જે ચુંબકીય ચાકમાત્રા છે ને એ આંતરિક ચુંબકીય ચાકમાત્રા કહેવાય અને કક્ષામાં જે પરિભ્રમણ કરે છે ને એને કક્ષીય ચુંબકીય ચાકમાત્રા બે ચાકમાત્રા આવે એમ ઇલેક્ટ્રોનને પણ બે ચાકમાત્રા છે કે ઇલેક્ટ્રોન છે એ કક્ષાની ફરતે પરિભ્રમણ કરે ને એને કક્ષીય ચુંબકીય ચાકમાત્રા જેનું સૂત્ર આપણે આ મેળવ્યું બરાબર એને આપણે એની કઈ ચાકમાત્રા કહીશું કક્ષીય ચુંબકીય ચાકમાત્રા કહીશું પણ ઇલેક્ટ્રોન પાસા પોતાની ધરીની આસપાસ પણ આમ ફરતા હોય પોતે આમ ફરતા જતા પોતે ફરતા જતા હોય કક્ષામાં ફરતા જતા તો પોતે તે ગોળ ગોળ ફરતા હોય છે તો ઈ જે ચાકમાત્રા છે ને પોતાની ધરીની આસપાસ ફરે છે ઈ ચાકમાત્રા છે એને આંતરિક ચુંબકીય ચાકમાત્રા અથવા તેને સ્પિન ચાકમાત્રા પણ કહેવામાં આવશે સ્પિનમાં પાછા બે પ્રકાર આવે પણ એ પાછું કેમિસ્ટ્રીનો વિષય આવી જશે બરાબર આપણે આ ટોપિકની અંદર આવતું નથી કેમિસ્ટ્રીમાં તમારે સ્પિન ચુંબકીય ચાકમાત્રા પણ આવતું છે બરાબર તો આ રીતે એને સ્પિન ચુંબકીય ચાકમાત્રા પણ હોય છે તો હવે આગળ આપણે ખૂબ જ અગત્યનો એક ટોપિક જોવાનો છે બરાબર અને એ ટોપિક છે ગેલ્વેનોમીટર લગભગ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે બરાબર ગેલ્વેનોમીટરની રચના એની કાર્યપદ્ધતિ એ આપણે જોવાનું બાકી છે અને પછી એ ગેલોમીટરના આધારે પણ બે બીજા સાધનો જોવાના છે એમીટર અને વોલ્ટમીટર એ ગેલોમીટરમાંથી જ બનાવવાના છે આપણે વોલ્ટમીટર અને એમીટર શેમાંથી બને છે તો ગેલોમીટર એ બધી ચર્ચા આપણે આગળ કરવાની છે એ પહેલાં આપણે ખાલી
गैलोमीटर એટલે શું તેની રચના અને ઉપયોગ શેમાં થાય એ બાબત છે હવે જોઈ ચાલો તો જોઈએ હવે ગેલોમીટર ચલિત ગુતળા વાળું ગેલોમીટર પર ગેલોમીટર એક સાધન છે એક શું છે સાધન અથવા તો ઉપકરણ તો કોઈ પણ સાધન એટલે એનો કંઈક ને કંઈક ઉપયોગ તો હોય છે તો સૌપ્રથમ તો આપણે ગેલોમીટરનો ઉપયોગ શેમાં થાય છે એ જોઈએ અને પછી આ ગેલોમીટરના આધારે જ આપણે બીજી બે રચનાઓ પણ જોવાની તો સૌપ્રથમ તો ગેલોમીટરનો ઉપયોગ ગેલોમીટરનો ઉપયોગ શેમાં થાય ખબર બાજુમાં આપણે એની રચના પણ દોરી છે ગેલોમીટરનો ઉપયોગ છે એ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે થાય બરાબર કે ભાઈ આપેલા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં બરાબર તો એ વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે ગેલોમીટરનો ઉપયોગ થાય છે આગળ આપણે વિસ્ટન બ્રિજની રચના જોઈ ગયા પછી પોટેન્શિયોમીટરની રચના જોઈ ગયા બરાબર મીટર બ્રિજની રચના જોઈ ગયા તો આ રચનાઓની અંદર આપણે ખ્યાલ છે ગેલોમીટરનો ઉપયોગ આવે છે તો જો કે એક પળ સાથે આપણે ગેલોનોમીટર જોડતા હતા તો ગેલોમીટર છે એનો અંદર દર્શક છે આવર્તન દર્શાવતો હોય છે બરાબર એક ટૂંકમાં એવું દર્શાવે છે કે એનો કોણ આવર્તન ક્યારે શૂન્ય થાય એવું આપણે જોતા હતા એની અંદર તો ટૂંકમાં ગેલોમીટર છે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે જોવામાંથી પ્રવાહ પસાર થાય તો કાંટો છે ફરે બરોબર ટૂંકમાં એનો ઉપયોગ શેમાં થાય ખાસ એનો ગણિતનો ઉપયોગ હોય તો એ છે વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે બરોબર કોઈ વાહક તાર હોય તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આપણે એ વાહકતારને તો આ વાહકતારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તેને અડકીને આપણે નક્કી કરતા નથી બરોબર અડકવા જઈએ તો શું થાય શોક લાગે તો એની માટે જો એમાં ગેલોમીટર જોડેલું હોય એની સાથે આપણે બરોબર તો આપણે ખ્યાલ આવે કે ભાઈ આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ગેલોમીટરની અંદર કોણાવર્તન દર્શાવે કાંટો ફરશે બરોબર તો કઈ રીતે કોણાવર્તન દર્શાવે તો એની માટે પહેલા આપણે એની રચના જોઈ લઈએ કે ભાઈ ગેલોમીટરની રચના હકીકતમાં કઈ રીતે ગેલોમીટર નામનું સાધન છે બનાવવામાં આવે છે તો પહેલા તો એની અંદર ક્યાં ક્યાં પાર્ટસ હોય છે બરોબર તો સૌપ્રથમ તો એની અંદર નરમ લોખંડનો એક નળાકાર હોય છે બે ચુંબકો હોય છે કાયમી ચુંબકો પછી એક સ્પ્રિંગનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારબાદ એક ગૂંચળું બરોબર વાહકતાનું ગૂંચળું હોય છે પછી એક વર્તુળાકાર સ્કેલ હોય છે એની સાથે એક દર્શક છે એ જોડેલો હોય છે જે આવર્તન છે એ દર્શાવતો હોય છે તો આ ગેલોમીટરના જુદા જુદા પાર્ટસ છે બરોબર હવે દરેક પાર્ટસને આકૃતિમાં આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ તો આ એક લંબચોરસ ગૂંચળું છે તો જ્યાં દર્શાવેલું છે તો એન આટાવાળું દાખલા તરીકે ગૂંચળું છે એની અંદર વચ્ચે એક સ્પ્રિંગ જોડેલી હોય છે બરોબર તો સ્પ્રિંગ છે એની અંદર આટા ચડતા હોય છે એ સ્પ્રિંગ છે ગૂંચળા સાથે જોડેલી હોય છે ગૂંચળું ફરે તો જેથી કરીને આ સ્પ્રિંગ છે એની અંદર આટા ચડશે અને તેની સાથે તેનું જોડાણ હોય છે ત્યારબાદ એક નરમ લોખંડનો નળાકાર હોય છે આ જે ગોળ મેં દર્શાવ્યો છે ને હકીકતમાં ગોળની નળાકાર છે પણ આપણે 2D માં આકૃતિ છે 3D માં તમે જોશો તો હકીકતમાં નળાકાર છે તો નળાકારનો તમે એક બાજુનો ભાગ જોશો તો તમને ગોળાકાર જ જોવા મળશે આ એક નરમ લોખંડનો નળાકાર છે હવે નરમ લોખંડનો નળાકાર શા માટે રાખવામાં આવશે તો નરમ લોખંડનો નળાકાર રાખવાના બે ફાયદાઓ છે એક ફાયદો શું છે કે નરમ લોખંડનો નળાકાર રાખવાથી આ જે ચુંબકો બંને બાજુ છે એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ત્રિજ્યાવર્તી ઉત્પન્ન થશે ત્રિજ્યાવર્તી એટલે ત્રિજ્યાની દિશામાં આ એક વર્તુળ આપણે લઈએ એનું કેન્દ્ર લઈએ તો તમે જોયો જોઈ શકો કે આ ચુંબકીય ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી દિશામાં નોર્થ થી સાઉથ તરફ છે જો નરમ લોખંડનો નળાકાર ન હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ નોર્થ થી સાઉથ આમ સીધે સીધું આપણે દોર બરોબર પણ એ ત્રિજ્યાવર્તી દિશામાં લાગુ પાડવું હોય ત્રિજ્યાની દિશામાં ચુંબકીય ક્ષેત્ર બરાબર કેન્દ્ર તરફ તો એની માટે નરમ લોખંડનો નળાકાર અંદર રાખવો પડે એટલે નરમ લોખંડનો પહેલો ઉપયોગ તો ચુંબકીય ક્ષેત્રને ત્રિજ્યાવર્તી બનાવે છે અને બીજું કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં પણ વધારો કરે છે એટલે તીવ્રતા પણ આના કારણે વધે છે તો નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે ત્યારબાદ અહીંયા એક વર્તુળાકાર સ્કેલ હોય છે એની અંદર જે અંકન કરેલું હોય છે બરોબર અને એક દર્શક છે એ દર્શકનું જોડાણ છે એ આ સ્પ્રિંગ સાથે કરેલું હોય છે જેથી કરીને સ્પ્રિંગ છે એ ફરશે એના કારણે આ જે દર્શક છે એ પણ સ્કેલ ઉપર છે આવર્તન દર્શાવશે બરાબર તો આ એની રચના થઈ ગઈ હવે કઈ રીતે કાર્ય કરે છે તો સૌપ્રથમ અહીંયા આપણે જે ગૂંચળું રાખેલું છે બરાબર આ બંને બાજુ ચુંબક છે તો ચુંબકીય ક્ષેત્રના કારણે ગૂંચળોનો કોણાવર્તન થાય છે ગૂંચળું ફરશે
अपने ख्याल से गुचड़ू शेना कारण फरे तो गुचड़ा ऊपर टॉर्क लगे ये आप आगे भाई जाए थी कि भाई गुचड़ा ने चुंबकीय क्षेत्र में राखवामां आवे बराबर गुचड़ा ने सामान चुंबकीय क्षेत्र में राखवामां आवे तो एनी पर टॉर्क लगे से टॉर्क केटलू लागतो होय तो एनो पण आपणे सूत्र जोईधुं के गुचड़ा पर चुंबकीय क्षेत्र ने कारणे चुंबकीय क्षेत्र ने कारणे लागतो टॉर्क केटलू लागतो तो टॉर्क बराबर एन आई ए बी साइन थीटा જેટલું ટોર્ક લાગતું છે આ સૂત્ર આપણે આગળ ભણી ગયા છે એટલે ગુચળા ઉપર ટોર્ક લાગશે ચુંબકીય ક્ષેત્રના કારણે એના કારણે ગુચળું પરિભ્રમણ કરશે હવે ગુચળા સાથે સ્પ્રિંગ જોડેલી છે હવે આપણે ખ્યાલ છે કે સ્પ્રિંગ પણ ગુચળાની સાથે આમ ફરશે સ્પ્રિંગ ની અંદર આટા ચડશે બરોબર સ્પ્રિંગ ની અંદર આટા ચડે તો શું થાય કે સ્પ્રિંગ છે ગુચળા ઉપર વિરુદ્ધ દિશામાં બળ લગાડે બરોબર સામાન્ય રીતે આપણે ખ્યાલ છે કે આપણે જે નાના હતા ત્યારે ઓલી રમકડાની જે કાર આવતી ચાવી વાળી કાર चावी पूरता तो तरह शूल स्प्रिंग आटा चढ़े अपने चावी पूरी तो स्प्रिंग आटा चढ़े जीव आप चावी ने मुक्त कर आटा उखड़े कार गति स्प्रिंग आटा चढ़ से वर चढ़े तो एना शू कि स्प्रिंग से गुचरा पर विरुद्ध दिशा में टॉर्क लगाड़े स्प्रिंग से गुचरा पर विरुद्ध दिशा में टॉर्क लगाड़े पुनःस्थापक टॉर्क कहम बराबर एक समय एवो हशे संतुलननी स्थिति आवशे बराबर ज्यारे बंने टॉर्क केवा थशे सरखा थशे त्यारे संतुलननी स्थिति आवशे अने त्यां आ दर्शक छे केवो थई जशे स्थिर थई जशे आ रीते आ गेलोमीटर छे एनी कार्यपद्धति हवे आपणे कार्यपद्धति समजवा माटे केटलाक सूत्रो पण जोवाना छे तो सौप्रथम तो एनी पर टॉर्क लागशे टॉर्क बराबर केटलो होय तो एन आई ए बी साइन थीटा एन शुं छे अहींया तो गुचळानी अंदर जे आटा छे आटानी संख्या आई से गुचरा में वह तो विद्युत प्रवाह बराबर ए से गुचरा आठसेद क्षेत्रफल बी से चुंबकीय क्षेत्र जे आप लागू पड़ेलू है साइन थीटा में थीटा से ए और बी वच्चे खूणों ए बी वच्चे खूणों के तो हमेशा ये 90 डिग्री हे क्षेत्रफल सदिश आम 12 है पर चुंबकीय क्षेत्र आम त्रिज्या होती है एट बने परस्पर लंब हे हमेशा तो थीटा बराबर 90 हो तो टॉर्क बराबर के एन आई ए बी अंश में थीटा बराबर के 90 डिग्री हमेशा અને સમીકરણ નંબર આપી દે કે ગુચળા ઉપર લાગતો ટોર્ક કોના કારણે ચુંબકીય ક્ષેત્રને કારણે હવે સ્પ્રિંગ વડે જે પુનઃસ્થાપક ટોર્ક ઉદ્ભવે એ કેટલું હોય છે બરોબર તો સ્પ્રિંગ વડે ઉદ્ભવતું સ્પ્રિંગ વડે ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક આ ટોર્ક કેટલું છે તો ટોર્ક બરાબર k ઇન્ટુ 5 જેટલું છે તો પ્રાયોગિક રીતે આ સમીકરણ મેળવ્યું છે કે ટોર્ક બરાબર કેટલું હોય તો k 5 એમાં k શું છે તો k છે સ્પ્રિંગ નો બળ અચળાંક છે અને 5 શું છે 5 છે કોણાવર્તન છે કોણાવર્તન હવે બળ અચળાંક એટલે શું અને કોણાવર્તન એટલે શું તો સૌપ્રથમ જોઈએ કોણાવર્તન તો ગૂંચળું જેટલા આટા દાખલા તરીકે ગૂંચળું સોરી आज स्प्रिंग से दाखला तरीके एक आटो आम फरशे तो स्प्रिंग अंदर जो वळ चढ़े जेने अपने कोणावर्तन कहे तो केटलू होय तो एक आटो आम फरशे तो 2 पाई बे आटा से स्प्रिंग ना बे वळ चढ़े तो केटला थशे 4 पाई तो एने अपने कोणावर्तन कहे के से ने अपने स्प्रिंग नो बळ अचळांक कहे स्प्रिंग नो बळ अचळांक से अलग अलग स्प्रिंग माटे जुदो होतो होय स्प्रिंग ना द्रव्य ऊपर आधार राखे पर स्प्रिंग से नरम से के सखत से एना ऊपर आधार राखे के से स्प्रिंग નો બળ અચળાંક છે એની વ્યાખ્યા આપણે લખી કે સ્પ્રિંગ નો બળ અચળાંક કોને કહેવાય તો કે ને કરતા બનાવો તો ટોર્ક ભાગ્યા ફાય થાય બરાબર ફાય એટલે વળ અથવા તો કોણાવર્તન અને વળ પણ કહેવામાં આવે છે તો કોણાવર્તન તો કોણાવર્તન છેદમાં આવશે બરાબર કે ને કરતા બનાવો તો કે બરાબર ટોર્ક ભાગ્યા ફાય તો કે ની વ્યાખ્યા આપણે એમ લખી શકીએ કે એકમ વળ ફાય છે કોણાવર્તન અથવા તો વળ તો એકમ વળ દીઠ લાગતા પુનઃસ્થાપક ટોર્ક ને શું કહેવાય તો સ્પ્રિંગ નો બળ અચળાંક કે કહે છે આ સમીકરણ નંબર 2 આપી દીધા ને આપણે સમીકરણ નંબર 2 બરાબર આ બંને ટોર્ક આ ટોર્ક બરાબર એન આઈ એ બી અને ટોર્ક બરાબર કે ફાઈ બંને ટોર્ક એમાં આ ટોર્ક છે ચુંબકીય ક્ષેત્રને કારણે આવતો ટોર્ક અને આ જે ટોર્ક છે સ્પ્રિંગ વડે પુનઃસ્થાપક ટોર્ક જે ગુચળા ઉપર લાગતો હોય છે તો આ જે ગુચળું છે એની સાથે સ્પ્રિંગ જોડેલ છે સ્પ્રિંગ છે ગુચળા ઉપર વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડશે અને કેટલું છે કે આ બંને ટોર્ક એક સમયે એવો હશે બંને ટોર્ક સમાન થઈ જશે બરાબર
बने टॉर्क परस्पर विरुद्ध दिशा में लगता है जैसे बने टॉर्क सामन थे तो सामन थे आप शू लिखी सके एम आई ए बी बराबर के फाय बराबर एम आई ए बी बराबर शू के फाय पुनःस्थापक टॉर्क अने गुचड़ा पर चूंकी शर्तने कारणे लागता बने टॉर्क ने आपणे सरखावी अने फाय ने करता बनाव्यो बराबर अहींया फाय ने करता बनाव्यो तो एन आई ए बी ना छेदमां शुं आवशे के आनी अंदर अचल राशि छे ने आपणे કૌંસમાં લખીએ बराबर तो फाय बराबर शुं थशे अचल राशिमां कई के छे तो आटानी संख्या अचल छे बराबर विद्युत प्रवाह कई नक्की नथी होवानो आपणे केटलो प्रवाह पसार कर्यो ए अने बी अचल छे बराबर एन अचल से ए अचल से बी अचल से अने छेद में स्प्रिंग नो बळ अचल पण अचल से आपेली स्प्रिंग माटे એટલે k पण अचल वाई એનો મતલબ એવો છે કે phi ચલે છે i બરાબર આ જે કૌંસમાં નું જે પદ છે એને આપણે અચળ લઈ લઈએ તો phi ચલે છે i પ્લસ સોરી કોણાવર્તન ભાઈ કોણાવર્તન છે વિદ્યુત પ્રવાહના સંપૂર્ણ જેટલો વાહકતામાંથી વિદ્યુત પ્રવાહ વધારે પસાર થાય એટલું કોણાવર્તન વધારે થાય પ્રવાહ ઓછો પસાર થશે તો કોણાવર્તન ઓછો પસાર ઓછું થશે પ્રવાહ દર્શક ઓછો આવર્તન દર્શાવશે જેમ વધારે પ્રવાહ પસાર થાય એમ કોણાવર્તન વધારે થાય છે બરાબર તો આ રીતે વિદ્યુત પ્રવાહની હાજરી અને કેટલો વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય છે એ પણ આના આધારે નક્કી કરી શકે તો આ રીતે ગેલોમીટરની રચના એની કાર્યપદ્ધતિ કાર્યપદ્ધતિની અંદર ખાસ આ બંને ટોર્ક એક ટોર્ક છે ગુચળા પર ચૂંકી ક્ષેત્રને કારણે લાગતો ટોર્ક બીજો ટોર્ક છે પુનઃસ્થાપક ટોર્ક બંનેને આપણે સરખાવી દીધા બરાબર એક સમીકરણ આપણે મળી ગયા સૂત્ર ખાસ અગત્યનું છે બરાબર આગળ આપણે આ જે ગેલોમીટરની રચના ઉપર આધારિત બીજા બે ઉપકરણો એટલે કે વોલ્ટમીટર અને એમીટર હવે ગેલોમીટરમાંથી જ બનાવવામાં આવે છે વોલ્ટમીટર કે જે વોલ્ટેજ માપે છે અને એમીટર કે જે વિદ્યુત પ્રવાહ માપે છે જો વિદ્યુત પ્રવાહની હાજરી અને વિદ્યુત પ્રવાહ એ બંને એમીટર છે વિદ્યુત પ્રવાહ માપે કેટલા એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જ્યારે ગેલોમીટર ખાલી વિદ્યુત પ્રવાહની હાજરી નોંધે કેટલા એમ્પિયર વિદ્યુત પ્રવાહ તો તેની માટે આપણે શેનો ઉપયોગ કરવો પડે એમીટર તો આ બંને રચનાઓ છે આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોશું ચલો તો આજના વિડીયો લેક્ચરમાં